हेलो स्टूडेंट, तो आज आप टॉपिक है फील ऑफ यूनिफॉर्मली चार्ज स्फीयर, लाइक ए विद्युत भारित नियमित घन गोरा ने लीधे उद्भवत विद्युत क्षेत्र। तो आ टॉपिक में अपने शू शीखवा तो सपाटी पर विद्युत क्षेत्र, पची केन्द्र में अंदर नी तरफ अने बाहर नी तरफ विद्युत क्षेत्र शोधीशू अने ग्राफ विषे आपणे जोईशू। चलो एक आ घन गोरो छे जेनी त्रिज्या छे कैपिटल आर, हवे अहीं आपणे लीधो छे गाउसियन पृष्ठ। गाउसियन पृष्ठ जेनी त्रिज्या केटली छे स्मॉल आर। हवे अहीं तमे जो तो आखा गोरा में शू छे धन विद्युत भार, जो विद्युत भारित गोरो छे। कुल विद्युत भार केटलो होय छे कैपिटल क्यू, प्लस आनी कद घनता केटली छे रो, तो रो इज इक्वल टू लखी शकाय क्यू बाय वी। V बराबर 4 by 3 पाई कैपिटल आर क्यू। हवे अहीं जो आ गाउसियन पृष्ठ आपणे लीधेलो छे जेनी त्रिज्या छे स्मॉल आर, तो गाउसियन पृष्ठ छे एना द्वारा घेरायेलो विद्युत भार केटलो आवशे क्यू डेस, जे आपणे शोधवानो छे। हवे जोईए અહીંયા ધન વિદ્યુત ભાર હોવાથી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે, બહારની તરફ, પ્લસ અહીંયા ક્ષેત્ર પર સદિશ પણ કઈ તરફ આવશે, બહારની તરફ, વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્ર પર સદિશ એ। તો અહીંયા બંને વચ્ચે ખૂણો કેટલો છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી। ચાલો તો આ ગાઉસિયન પૃષ્ઠમાંથી નીકળતું ફ્લક્સ કેટલું આવશે, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ એ। અહીંયા જો ખૂણો શું છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો લખી શકાય ઈ ડોટ એ। અહીંયા આ સપાટીનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું આવશે, 4 pi r² ઇક્વેશન નંબર 1। હવે જોઈએ ગોસના નિયમનો ઉપયોગ કરીએ, તો ફાઇ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ક્યુ બાય એપ્સિલન નોટ, ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો આવશે, ક્યુ ડેશ। તો સૌથી પહેલાં આપણે ક્યુ ડેશ શોધીશું, તો અહીંયા કદ ઘનતા કેટલી આવશે, રો ક્યુ ડેશ અપોન વી પી ડેસ, પી ડેસ ઇઝ ઇક્વલ ટુ 4 by 3 પાય સ્મોલ આર ક્યુ। તો બંને ઇક્વેશનને સરખાવી દઈએ તો આપણે શું મળશે, અહીંયા ક્યુ બાય 4 by 3 પાય આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેસ 4 by 3 પાય સ્મોલ આર ક્યુ, કેન્સલ, તો ક્યુ ડેસ બરાબર શું આવશે, કેપિટલ ક્યુ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ। ચાલો તો ક્યુ ડેસ ની આપણે કિંમત મૂકીએ, તો કેપિટલ ક્યુ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ ઇન્ટુ એપ્સિલન નોટ, ઇક્વેશન નંબર 2। તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દેતા ઈ 4 pi r² ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ એપ્સિલન નોટ, તો અહીંયા આર સ્ક્વેર કેન્સલ, તો ફાઇનલ શું વધશે, ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ સ્મોલ આર અપોન 4 pi r² ઇન્ટુ આર ક્યુબ, આ સૂત્ર આપણે મળશે।
તો આ શું છે? વિદ્યુત અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અંદરની તરફ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. ચાલો આ સૂત્રને સદિશમાં લખીએ તો સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાય એપ્સિલન નોટ સદિશ આર અપોન આર ક્યુબ ઇન્ટુ આર કેપ. આર કેપ એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ. જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદરની તરફ. હવે જોઈએ તો અહીંયા ત્રિજ્યા છે કેપિટલ આર, કેપિટલ આર ને આ સ્મોલ, આ બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. બહારની તરફ એટલે કે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર. હવે આપણે જોઈએ આ કેન્દ્ર છે ઓ, આ આપણે લીધું છે ગાઉસિયન પૃષ્ઠ. અહીંયા વિદ્યુત ભાર છે પ્લસ પોઝિટિવ, કેટલો? કેપિટલ ક્યુ. ચાલો તો સૌથી પહેલા આપણે ફ્લક્સ લઈએ. અહીંયા ગાઉસિયન પૃષ્ઠની અંદર ક્યુ વિદ્યુત ભાર ઘેરાયેલો છે, તો તેના દ્વારા ફ્લક્સ કેટલું આવશે? સદિશ ઈ ડોટ સદિશ એ. અહીંયા જો આ વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એ બંનેની દિશા સરખી છે, તો થીટા બરાબર શું લઈશું? ઝીરો. ઈ ડોટ એ, તો અહીં ઈ સૂત્ર 4 પાય સ્મોલ આર સ્ક્વેર. ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સલન નોટ. કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે? તો કેપિટલ ક્યુ અપોન એપ્સલન નોટ. ચાલો આ ઇક્વેશન નંબર 1, 2 બંનેને સરખાવી દઈએ તો ઈ ડોટ 4 પાય સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય એપ્સલન નોટ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ અપોન 4 પાય એપ્સલન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. અને સદિશમાં લખીએ તો સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાય એપ્સલન નોટ આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણે જોઈએ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. તો અહીંયા કેપિટલ આર કિંમત મૂકો તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે? ક્યુ અપોન 4 પાય એપ્સલન નોટ આર સ્ક્વેર, કેપિટલ આર સ્ક્વેર. હવે જોઈએ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર. કેન્દ્ર પાસે આપણે વાત કરીએ તો અહીંયા જોઈએ, અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દો? ઝીરો. તો ઈ બરાબર શું મળી જશે? ઝીરો. લખી શકાય કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે? ઝીરો. તો આ અંદરની તરફ છે, અંદરની તરફ માટે વિદ્યુત ક્ષેત્ર એટલે આર લેસ ધેન કેપિટલ આર માટે છે. તો અહીંયા હું લખી શકું ઈ પ્રપોઝનલ આર. અહીંયા લખાય ઈ પ્રપોઝનલ 1/r². તો જોઈએ આના ઉપરથી આપણે ગ્રાફ જોઈએ. હવે જો ઈ પ્રપોઝનલ આર આ છે
અંદરની તરફ. E પ્રપોઝનલ 1 upon r સ્ક્વેર આ છે બહારની તરફ માટે. સો 1 1 એટલે આ કયું સમીકરણ થયું? સુરેખ. તો અહીંયા જોઈએ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર શું હતું? ઝીરો. કેન્દ્રથી સપાટી તરફ વિદ્યુત ક્ષેત્ર છે એ રેખીય રીતે વધતું હતું. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું હતું? મહત્તમ. ઓકે, એટલે અહીંયા આપણે લખવું જ લખી શકાય આર લેસ દેન કેપિટલ આર. હવે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ, એટલે સ્મોલ આર કરતાં વધારે અંતર માટે વિદ્યુત ક્ષેત્ર છે એ આર સ્ક્વેર પ્રમાણે શું થાય? ઘટતું જાય. ઓકે, તો આપને ગ્રાફ મળશે. હવે જોઈએ નેક્સ્ટ જેડબલી અને નીટ ટોપિક છે. જેડબલી નીટના ક્વેશ્ચન આઈઆઈટીમાં પૂછાયેલા ક્વેશ્ચન, નીટમાં પૂછાયેલા પ્રશ્ન અને તેના લેવલના પૂછાયેલા પ્રશ્ન આપણે સોલ્વ કરીશું.